અખિલ મુંબઈ પાલા મને બેઉ કાનમાં સાંભળવામાં તકલીફ છે હતી અને બેઉ કાનમાં જીણો જીણો અવાજ કન્ટિન્યુઅસ આવ્યા કરતો હતો બરાબર ટીવી જોવામાં તકલીફ થાય આપણે કારમાં બેઠો હોય તો વાતો ચાલુ કારમાં વાતો કરવામાં તકલીફ થાય પાછળનું કોઈ બોલે તો તકલીફ થાય ઇવન ઘણી બધી રીતે સાંભળવાની તકલીફો હતી મને ડૉક્ટરને એટલે મેં ઓડિયોલોજીસ્ટને બતાવેલું અને ઓડિયોગ્રામ એ લોકોએ કાઢેલો હિયરિંગ એઇડ પહેરવા માટેની એડવાઇસ કરેલી અને હા પછી એક ENT ડૉક્ટરને પણ બતાવેલું એને પણ અમુક ટેબ્લેટને આપી રેકમેન્ડ કરી અને એ આપણે હિયરિંગ એઇડ પહેરવાનું કીધું મને હિયરિંગ એઇડ માટે કોન્ફિડન્સ નહીં આવ્યો કારણ કે મારા જે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ હતું મેં ક્વેશ્ચન પણ કર્યો સાહેબના કે હિયર આપણે નોર્મલી જે હિયરિંગ લોસ થતો હોય કે વન ઓફ ધ મેજર રીઝન ઇઝ કે ભાઈ આપણે ઓલું પહેરી ને એમાં લાઉડ નોઇઝના હિસાબે હિયરિંગ લોસ થતો હતો તો આ તો એમ્પ્લિફાય જ કરે છે તો શા માટે આનાથી લોસ વધે નહીં તો એનો એક્સપ્લેનેશન આપ્યું પણ એ મારા માટે સેટિસ્ફેક્ટરી નહોતું એટલે મેં હિયરિંગ એડ નહીં પહેર્યું અને દવા થોડો વખત લીધી પણ પછી બહુ એટલે લાંબો ટાઈમ કરવાની હતી પણ મેં લીધી નહીં મેં અત્યારે જ્યારે પ્રોબ્લેમ મને વધ્યો ત્યારે મેં મારી રીતે થોડું રિસર્ચ કર્યું અને પછી એમાં મને તમારું નામ કમેન્ટ કર્યું એમાં એવું છે કે જે ડૉક્ટરે પોતે જે ટેસ્ટ કર્યું એ ટેસ્ટમાં ઘણા સારા રિઝલ્ટ દેખાયા છે એટલે કે આમાં ઓડિયોગ્રામની કોઈ ટેસ્ટ નથી પણ એમની પોતાની પર્સનલ જે પ્રેક્ટિકલ જે ટેસ્ટ કરી એમને મને કે અમુક ડિસ્ટન્સથી બોલીને અમુક નજીકથી એવી રીતના તો એમાં મને બેનિફિટ લાગ્યો છે એક નવી નવી લાઇન્સ છે જે ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે અને મને કોન્ફિડન્સ લાગ્યો છે કે આ વધારે પ્રોપર છે જે અત્યાર સુધી જે સિસ્ટમ ચાલી રહી છે હિયરિંગ એઇડની ને બધી તો એના કરતાં એમનું જે એક્સપ્લેનેશન છે કે શા માટે થયું મને મેઇન તો એક્સપ્લેનેશન છે કે એ લોકોની પાસે બેસિક અન્ડરસ્ટેન્ડિંગ છે કે શું કરવાથી આ થઈ શકે છે તો એમાં મને કોન્ફિડન્સ આવ્યો છે એક્ઝેક્ટ તો મને એક કાનમાં ઘણું ઓછું સંભળાતું હતું ને બીજા કાનમાં એનાથી થોડુંક જ વધારે સંભળાતું આઠ દસ વર્ષ આઠ એક વર્ષ તો ખરા એકચ્યુઅલી સાચું કહું તો કાનની બહેરાશ માટે મેં બે વખત માનસિક ડૉક્ટર ઇન્ડિયામાં અમદાવાદમાં મેં તો રિક્ષાની પાછળ નંબર વાંચ્યો હતો ચાર વર્ષ પહેલાં હા એટલે અત્યારે થાય છે અફસોસ થાય છે ક્યારે વહેલી આવી વખત તો વહેલી પતી ગયું સારું ટ્રીટમેન્ટ કર્યા પહેલાં ડલ લાગતું હતું બધું કાનમાં પણ ટ્રીટમેન્ટ કર્યા પછી એકદમ આમ કાનમાં બ્રાઇટનેસ આવી હોય એવું લાગ્યું મને બરાબર એકદમ સારું લાગ્યું ઘણું સારું હા બસ એ જ મેસેજ કે જ્યારે પણ તમને એવું લાગે કે ના હવે મને સંભળાવવાનું ઓછું થયું છે તો તરત જ કોન્ટેક્ટ કરો અને તમને જરૂરથી ફાયદો થશે